લોકડાઉનને પગલે છેલ્લા બે મહિના કરતા વધુ સમય ધાર્મિક સ્થળો બંધ રહ્યા હતા, જેને લઈ ભક્તો પોતાના ભગવાનના દર્શન કરવા માટે પણ રાહ જોઈને બેઠા છે. રાજ્ય સરકાર દ્વારા આંશિક છૂટછાટ આપવામાં આવી રહી છે, ત્યારે 8 જૂનથી મંદિર, મસ્જિદ તેમજ ગુરુદ્વારા વગેરે ધાર્મિક સ્થળો ભક્તો માટે ખુલ્લા મૂકવાની છૂટ આપવામાં આવી છે, જેને લઈ મંદિરોમાં સેવાભાવીઓ દ્વારા સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી હતી. આપનું નામ? હા, મારું નામ હરિપ્રકાશ સ્વામી, સ્વામિનારાયણ મંદિર રામપુરા સુરતથી વાત કરું છું. આવનાર આગામી 8 તારીખે જ્યારે લોકડાઉન અને એમાંય મંદિરો ખુલવાની સરકારશ્રીએ જે જાહેરાત કરી છે, એ વિશે ખાસ મંદિરથી અમો સૌ સંતો સાંભળનારા અને જોઈ રહેલા તમામ ભાવિક ભક્તોને માટે ખાસ અપીલ કરીએ છીએ કે મંદિરો તો ખુલવાના જ છે, પણ સાથે સાથે મંદિરમાં આવનાર દરેક દર્શનાર્થીએ થોડું ડિસ્ટન્સ રાખવાનું છે. એક સાથે 20 હરિભક્તોને દર્શન થશે. અને બીજું, મંદિરમાં આવનાર ભક્તો માટે સેનિટાઈઝરનું અહીં ફુવારો સ્પ્રિન્કલરની પણ વ્યવસ્થા કરેલ છે. સાથે સાથે અમે માસ્ક પણ અહીં અવેલેબલ રાખ્યા છે. કોઈ કદાચ માસ્ક વગરનું હોય તો અમે માસ્ક પણ એને અવેલેબલ કરશું, પૂરું પાડશું. અને ખાસ ધ્યાન રાખશું કે ભીડ ના થાય. એક સાથે 20થી વધુ હરિભક્તો એક આટલા એરિયામાં ભેગા ન થાય એની ખાસ તકેદારી રાખીને મંદિરમાં સેવા પૂજા અને ઉત્સવો વિધિવત જે પ્રમાણે થાય છે પ્રમાણે થશે. પહેલા તો આપનું નામ? પટેલ ભાવિનીબેન. આ કઈ જગ્યા છે મેડમ? રામપુરા પેટ્રોલ પંપ. કયો મંદિર કહેવાય? શ્રી નારાયણ મુનિદેવનું મંદિર છે. અહીંયા શ્રી નારાયણ મુનિદેવ, રાધા કૃષ્ણ બિરાજે છે, ધર્મદેવ અને ભક્તિ માતા છે. લોકડાઉનમાં કઈ રીતે રહ્યો? લોકડાઉનમાં અહીંયા અમે અહીંયા સેવા કરવા માટે આવીએ છીએ. અહીંયા કચરા પોતું, ગૌશાળામાં ગાયોને શું કહીએ આપણે, ઘાસ નાખવામાં આવે, પાણી પીવડાવવામાં આવે, એ બધી સેવા અહીંયા થાય છે. કેટલા વર્ષોથી તમે અહીંયા સેવા કરો? અમે અહીંયા સવારમાં મંદિરમાં આવીએ છીએ. કેટલા વર્ષોથી સેવા કરો? કેટલા વર્ષોથી એટલે ઘણા બધા વર્ષોથી અમે અહીંયા રહીએ છીએ. હું 20 વર્ષથી અહીંયા છું, તો અમે આ મંદિરમાં 20 વર્ષથી આવીએ જ છીએ. સવારમાં અમે મંદિરમાં આરતી કરવા માટે આવીએ છીએ. 6-11 હોય ત્યારે અમારા મંદિરમાં બારદૂન મંડળના ભજનમાં આવીએ છીએ. લોકડાઉનમાં, આજે લોકડાઉન આગળ વધશે તો પછી તમે કઈ રીતની હવે સેવા કરશો? જે સરકારે 8 તારીખે કીધું છે કે મંદિર મસ્જિદ બધે ખુલી જશે, એ વિશે તમે શું કહેવા માંગો છો? ખુલી જાય તો ઘણું સારું છે, કારણ કે સવારમાં અમે ઓનલાઈન બધા જ મંદિરના દર્શન કરીએ છીએ, જેમ કે ગઢપુરમાં ગોપીનાથજી મહારાજના વડતાલમાં, હરિકૃષ્ણ મહારાજના ધોલેરા, ભુજ, એવી રીતે ઓનલાઈન અમે બધા જ મંદિરના સવારની આરતી કરીએ છીએ અત્યારે લોકડાઉનના સમયમાં. શું મેસેજ આપશો? ખુલી જાય તો ઘણું સારું. સુરત શહેરને શું મેસેજ આપશો જે લોકડાઉન ખુલી જશે પછી કઈ રીતે?
લોકડાઉન ખુલી જાય તો બધાએ ડિસ્ટન્સ રાખી માસ્ક પહેરી અને નીકળવું જોઈએ અને ઘરે જાય ત્યારે પછી સેનેટાઇઝથી પોતાનો હાથ ધોવો જોઈએ અને પોતાની તકેદારી સાચે જ રાખવી જોઈએ. આ મંદિરમાં જે 8 તારીખે ખુલી જશે તો ભક્તો આવશે તો કઈ રીતે એ લોકોને અહીંયા તમે કરશો? અહીંયા અમારું મંડળ ચાલે છે, બાળધૂન મંડળ, મેધપુર બાળધૂન મંડળ રામપુરાનું, એ એમની તકેદારી રાખશે. થોડા થોડા દિવસ થોડા થોડા અંતરે બધા હરિભક્તોને અંદર આવવા દેશે.